નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભગવાન શ્રી દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીશું અત્યાર સુધી આપણે સંભાવનાનો અભ્યાસ કરતા હતા પણ આ થોડો વિશિષ્ટ લેક્ચર છે અને જેની અંદર વિષયની સમજૂતી અને એ વિશે થોડી થોડી જે કોવિડ નાઇન્ટીનને કારણે જે સુધારા આવ્યા છે અભ્યાસક્રમમાં પેપર પેપરસ્ટાઈલમાં માર્કમાં કઈ રીતે પેપર પૂછાવાનું છે કઈ રીતે તૈયારી કરો તો સારામાં સારા માર્ક્સ આવે એની વાતો કરવાની છે એટલે એની માટેનો એક વિડીયો લેક્ચર આપની માટે મેં આયોજન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ અને આંકડાશાસ્ત્ર વિષય અને આ આંકડા શાસ્ત્રની અંદર પેપર સ્ટાઇલ જે મે બે હજાર એકવીસમાં પરીક્ષા લેવાની છે એની વિશે આપણે ચર્ચાઓ કરવાના છીએ તો હું સૌપ્રથમ ચર્ચા એવી કરવા માગું છું કે આપણો જે અભ્યાસક્રમ છે જો આ બહુ વહેલાં ખબર પડી ગઈ હતી પરંતુ હું તમને અભ્યાસ તો એવું જ કરાવતો હતો કે જેની અંદર બધું જ આપણે ચોપડી છે એનો પૂરેપૂરો અભ્યાસ કરતા હતા આપણે

એનો અભ્યાસ કરતાં જે પૂછાવાનું છે એની ઉપર વધુ ભાર દેવાય એ માટે અને આપને તૈયારી કરવાની ખબર પડે એ માટે આપણે મહેનત કરી રહ્યા છીએ તો એનો પણ પરિચય મેળવી લેવો જોઈએ આપણો વિષય આંકડાશાસ્ત્ર એનો કોડ નંબર એકસો પાંત્રીસ અને પહેલાં પ્રકરણથી આપણે શરૂઆત કરીએ અને હું એની પણ ચર્ચા કરતો જઈશ કે એ એની અંદર શું છે તો ભાગ એકથી ચર્ચા કરીએ અને એનું પહેલું પ્રકરણ છે સૂચકાંક તો સૂચકાંકમાં આગળ જઈએ સૌથી પહેલાં અભ્યાસક્રમમાં કયા મુદ્દા છે તો જુઓ તો અને અભ્યાસક્રમમાં કયા મુદ્દા નથી એ આપણે જોઈએ તો સૂચકાંકની વ્યાખ્યા અર્થ લક્ષણો સૂચકાંકના ઉપયોગો છે આધાર વર્ષ બરાબર છે આ થિયરિકલ મુદ્દા છે આધાર વર્ષની પસંદગી અચલ આધારની રીત એના ગુણ અને મર્યાદા પરંપરિત આધારની રીત અને ગુણ અને મર્યાદા એટલે કે એક પોઈન્ટ ચાર એક એક પોઈન્ટ ચાર બે આ બધી થિયરી મેં અભ્યાસ કરાવેલો છે આપ જાણો છો એની સાથે સાથે શું છે ગણતરી એટલે સીધા એક પોઈન્ટ છ આવી ગયા છે તમે જોજો એટલે વચ્ચેથી કંઈક કપાઈ ગયું છે જે કપાઈ ગયું છે એ તમને અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે બરાબર છે એક પોઈન્ટ ચાર એક બે જે છે પછી એ નીકળી ગયું છે એટલે સૂચકાંકની ગણતરી બરાબર લાસ્ટ પ્લેયરનું સૂત્ર પાસેનું સૂત્ર ફિશરનું સૂત્ર બરાબર છે તો આ ટોપિક્સ છે એ અભ્યાસક્રમમાં છે સંસદ નીકળી ગયા કયા ગયા છે એની ચર્ચા કરીએ તમને એવા જ પ્રકરણ વિશે વાત કરીશ કે જે સાહેબ અત્યારે ચાલી ગયા છે એટલે તમને એની પૂર્વ સમજ આવે એટલે બરાબર ધ્યાન દઈને હેડફોનની મદદથી આ વ્યવસ્થિત સાંભળજો તો પહેલી વાત તો સરેરાશ સૂચકાંક નીકળી ગયો છે ઉદાહરણ બે અને છ જેવા દાખલા આપ જાણો છો કે ઉદાહરણ બે એટલે તમને ખબર હોય પાંચ અલગ અલગ વસ્તુ હોય બે વર્ષના ભાવ હોય એટલે બરાબર ભાવ સાપેક્ષ મેળવી એના છેદમાં અને અને ગુણ્યા કરતા એની સાથે સાથે અચલ આધારની રીત અને પરંપરાગત આધાર રીતની અંદર વસ્તુ ત્રણ હોય છે અને વર્ષ પાંચ હોય છે એમાં આડો દાખલો ગણાતો તો અચલ આધારિત બધાના છેદમાં લખતા હતા એ દાખલો એ દાખલા હોવાની અંદરથી આપણે સરેરાશ સૂચકના બે જે પરિવર્તન કરવાનું હતું એ દાખલા નીકળી ગયા છે થિયરી ટોપિક નીકળી ગયો છે અને દાખલા પણ નીકળી ગયા છે અત્યારે હું તમને જે સમજણ આપીશ એ પરફેક્ટ છે પૂરેપૂરો અભ્યાસ આ વિડિયો પહેલાં પણ બનાવવાની જરૂર હતી તમને એવું લાગતું હશે મેં ઘણીવાર ચર્ચા કરેલી પરંતુ જ્યાં સુધી આપણને પૂરેપૂરી બ્લૂ પેપર કેમ નીકળવાનો છે અને પેપર કેવો હોય એવો આદર્શ પ્રશ્નપત્ર જ્યાં સુધી ન મળે અને એ બધા મુદ્દાનો હું અભ્યાસ ન કરું અને એની અંદરથી અમુક તારણો ન કાઢવું ત્યાં સુધી બનાવાય નહીં એટલા માટે કારણ કે માનો કે એવું બને કે આમાં એ લોકો અભ્યાસક્રમમાંથી બાદ કાઢી નાખ્યો છે મુદ્દો અને ઈ મુદ્દો પાછો ઈ લોકો બ્લુ પ્રિન્ટ મોકલે અને એની અંદર પ્રશ્નપત્રની અંદર પાછો ઈ સવાલ હોય કોઈ વ્યક્તિનો દાખલો વસ્તુ નો કાઢી નાખ્યો છે એક્ઝામ્પલ તરીકે અચલમાંથી પરમપરિત ને અચલ આ બે કાઢી નાખ્યું બરોબર છે પરિવર્તનનું પાછો એણે ઈસ એને દાખલો કાઢીને કયો પણ થિયરીના મુદ્દામાં પાછો લીધો હોય તો પ્રશ્ન પૂછ્યો હોય તો સેક્શન બીમાં તો એવો પાછો પૂછાણો નથી ને આવા ઝીણવટ ભરા નિરીક્ષણો પણ મેં કર્યા છે આ બ્લુ હમણાં અઠવાડિયામાં આવી એટલે મેં એનો પૂરેપૂરો અભ્યાસ કર્યો નમૂના પ્રશ્નપત્રનો અભ્યાસ કર્યો અને ઈ અભ્યાસની સાથે ચોપડી લઈને હું પોતે બેઠો અને એની અંદરથી બધા મુદ્દાઓ આવરી લીધા અને પછી આ વિડીયો બનાવું છું એટલે પરફેક્ટ આધાર સાથે જેથી આપણે મુશ્કેલીમાં સૂચકાંકની ગણતરીમાં કુલ ખર્ચ પરથી ભાવ અથવા જથ્થો શોધવાના દાખલા ઉદાહરણ પંદર જેવા એટલે કુલ ખર્ચ આપેલો હોય અને ભાવ અને જથ્થો બેમાંથી એક ન આપ્યો હોય એવા દાખલા નીકળી ગયા છે

સાહેબ સૂચક એવી વાત કે જેની અંદર લાશે પાસે અને ફિશર હોય અને એકમવાળા દાખલા હોય તો આ જે એકમવાળા દાખલા હોય છે એકમનું તમારે કરવાના એનું પરિવર્તન કરવાનું આ ટોપિક્સ જે હતો એ દાખલો ઉદાહરણ અગિયાર અને અઢાર એવા દાખલાઓ નીકળી ગયા છે એટલે એની તૈયારી નથી કરવાની આગળ જઈએ હજી થોડોક એનો ટોપિક બાકી છે એટલે એ પણ જોઈ લઈએ પહેલામાં જ તો જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક તમે આપ જાણો છો કે જીવન નિર્વાહ નો ખર્ચનો જે સૂચકાંક છે પછી સમ એની સમજૂતી છે એની રચના છે ઉપયોગ છે અને મર્યાદા છે આ મુદ્દાઓ અભ્યાસક્રમમાં રાખ્યા છે તો એમાંથી નીકળી જવાનો મુદ્દો એમાં નથી તો હવે આપણે ધીમે ધીમે પ્રકરણ બે ઉપર જઈશું સુરેખ સહસંબંધ પ્રકરણ છે અને અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ અને અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા મુદ્દાઓ વિશે વાત કરીશું અભ્યાસક્રમમાં રાખેલા પ્રસ્તાવના બરાબર હવે તમે જુઓ ખરેખર તો પ્રસ્તાવના પછી સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા કે ભાઈ સહસંબંધ કોને કહેવાય અને વ્યાખ્યા સહસંબંધ કોને કહેવાય અને સહસંબંધ ધાક કોને કહેવાય બરાબર છે એ બે પોઈન્ટ ત્રણ છે એ ટોપિક્સ પણ પછી એક ટોપિક્સ આવતો હતો એમાં લખેલું હતું સહસંબંધના અભ્યાસની રીતો એમાં ત્રણ રીત આવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો વિકિરણ આકૃતિની રીત કાલ પિયર્સનની ગુણન પ્રગાતની રીત અને ચાર્લ્સ પિયરમેનની ક્રમાંક સહસંબંધ રીત અને એમાં પહેલો ટોપિક આવતો વિકિરણ આકૃતિની રીત વિકિરણ આકૃતિના ગુણ આવતા એની મર્યાદા આવતા એની માટે બે પોઈન્ટ એક સ્વાધ્યાય છે આ બધું સાહેબ એના કાઢ નહીં રડી એટલે કાલ પીએસની ગુણ પ્રકારની રીત રાખી સંબંધાકના ગુણ ધર્મો રાખ્યા છે મોસ્ટ આઈ બી ટુકનો ફોર માર્ચ સોરી મે 2021 સંબંધાકની કિંમતનો અર્થઘટન લે r બરાબર -1 અને 1 ને ઈ અર્થઘટન આ ઉપરાંત સ્પીયરમેન ની ક્રમાક સંબંધાક ની જે રીત છે એ રાખી છે પણ એમાં પણ પાછો થોડો ફેરફાર કર્યો છે આગળ હું તમને જણાવું છું તો અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા મુદ્દા તો કે વિકર આકૃતિ દીધી બરોબર છે મર્યાદા વહી ગઈ રડી વિકીરણ આકૃતિ સ્વરૂપે દેખાડવાનું હોય એ પણ વહી ગયું ક્રમાંક સબંધાક ની અંદર પણ જે વયુ ગયું છે એ ગણતરીમાં ક્રમ આપવો પડે તેવા દાખલા ક્રમ આપવો પડે એટલે તમને ખબર હોય કે એમાં ક્રમ આપેલો ન હોય એટલે તમે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો અને પછી જાય પછી લખતા દાખલા નીકળી ગયા પછી એની પછી એમાં એક હતી કે જે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો એની અંદર કોઈ એક અવલોકન ફરી વાર આવતું હતું એટલે ટાઈ પડતી હતી અવલોકનોની ગાંઠ એ આખો ટોપિક નીકળી ગયો છે એટલે આપણે સીએફ નો ઉપયોગ કરતા એમ ઘન માઇનસ એમ પોઈન્ટ યાદ કરો થોડુંક

એ પણ નીકળી ગઈ છે એટલે બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું સુરેખ નિયત સંબંધ ચેપ્ટર નંબર ત્રણ છે આ અને અભ્યાસક્રમમાં રાખેલા અને અભ્યાસક્રમમાંથી કાઢેલા મુદ્દાઓની વિશે વાતો કરીશું તો અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા પ્રસ્તાવના જુદો બરોબર સુરેખ નિયત સંબંધ મોડેલ સુરેખ નિયત સંબંધ રેખાનું અનુવાયોજન ત્રણ ત્રણ અને પછી બે ન્યૂનતમ વર્ગોની રીત એટલે તમે આની અંદરની વચ્ચેનો ભેદ જોજો કે નિયત સંબંધ રેખાનું અનુવાયોજન કરવાનું હોય તો વિદ્યાર્થી મિત્રોની અંદર પહેલા વિકિરણ આકૃતિની રીત આવતી હતી એટલે એ ત્રણ પોઈન્ટ પછી વિકિરણ આકૃતિની જે રીત આવતી હતી એ નીકળી ગઈ છે જે ઓલામાંથી એણે સહ સંબંધમાંથી વિકિરણ આકૃતિ કાઢી નાખી છે એમ આમાંથી પણ નીકળી ગઈ છે આગળ પછી ન્યૂનતમ વર્ગોની રીત આખી રાખી છે નિયત સંબંધના અભ્યાસની ઉપયોગીતા રાખી છે સ્વિચરણ સંબંધાક પરથી નિયત સંબંધાક મેળવવાનો છે બરાબર છે એટલે કે બી મેળવવાનો છે એ રીત રાખી છે અને નિયત સંબંધાકના ગુણધર્મો રાખ્યા છે તો આમાં તમારો તમને દેખાતું ન હોય પ્રાણ પ્રશ્ન કઈ લાગે છે સાહેબ મને આપણે લાગે છે કે એમાં એક મેઇન પ્રાણ પ્રશ્ન એ છે કે આપણે જે લાસ્ટ મોટી રીત ગણતા હતા નિશ્ચય એકતાનો આંક આર સ્ક્વેર એ મુદ્દો કાઢી નહીં લાગે છે અને એ સાચી વાત છે એ મુદ્દો કાઢી જ છે તો જોઈએ વિકરણ આકૃતિની રીત કાઢી નાખી છે અને નિશ્ચયકતાનો આંખ આર સ્કવેર વાળા દાખલા બધા કાઢી નાખ્યા છે નિયત સમય ઉપયોગમાં રાખવી પડતી સાવચેતીઓ કાઢી નાખી છે તો હવે જેમ જે નિશ્ચયકતાનો આંખ છે આર સ્કવેર એ મેળવતી વખતે તમારે એક્સ વાય અને પછી એમાંની અંદર તમારે સાહેબ એક્સની વાય પડતી હોય છે આપ તમે જાણો છો બરાબર છે એટલે એ આપણે જે લખતા હતા ત્યારે તમને ખબર છે કે વાય નીકળી જાય અને વર્ગમૂળ લેતું જાય ફરીવાર ડાયલોક બોલું વાય નીકળી જાય વર્ગમૂળ જાય બરાબર છે એટલે વાય જે નીકળી ગયો છે એની બદલે આપણે આમાં વાય પણ તૈયાર કરીશું સાહેબ બરાબર છે એવું આપણે અભ્યાસ કરેલો છે એમાં નિશ્ચયકતાના આંખમાં કારણ કે નિશ્ચયકતાના આંખ જો આર સ્કવેર મેળવવું હોય તો આપણે સસંબંધક જે આર હતા એનો જ આપણે વર્ગ કરતા હતા એટલે એ જે ત્રણ સૂત્રો જે ચેપ્ટર નંબર બે માંથી આવતા હતા અને એની માટે આપણે વર્ગ વર્ક કરતા હતા આખી રીત નીકળી ગઈ છે એના લગભગ પાંચ દાખલા છે આની અંદર એની સાથે સાથે એના પાછળ ટૂંકા દાખલા પણ છે એટલે એ ટૂંકા દાખલા પણ આની અંદરથી નીકળી ગયા છે એટલે નિશ્ચયતાનો આંખ આની અંદરથી વયો અંદર છે એટલે ખાસ ધ્યાન રાખજો પછી નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી આમ તો એ થર્ડ ક્લાસ થિયરી હતી કારણ કે એ બહુ કોઈ ઉપયોગમાં આવતી નહોતી જેમ સહસંબંધમાં રાખવી પડતી સાવચેતી ઉડાડી દીધી હતી અને આની અંદરથી નિયત સંબંધના ઉપયોગમાં રાખવી પડતી સાવચેતી ઉડાડી દીધી જનરલી તો એ લોકોએ બોર્ડવાળાએ આવતી પહેલાં શું કાઢ્યું છે તો એનું મારું સોલિડ તારણ એ છે કે જે એ લોકોને બોર્ડમાં ખાલી અભ્યાસક્રમમાં આપેલું હોય પણ કોઈ દી બોર્ડ પૂછતા ન હોય એવો ટોપિક અને હાથ ફેરો કરીને સીધો ઉડાડી દીધો છે એટલે ઈ વાતને ખાસ ધ્યાન આપજો બરોબર એની અંદર મગજને ને પરોવજો કે ઈ ટોપિક આખો વિયો ગયો છે બરોબર છે વિકિરણ આકૃતિ તમે જાણો છો નહીતર આપણે સહસંબંધની જ વાત કરું તો 2.1 છે ઈ કોઈ દિવસ હું મે કરાવ્યો જ નથી આ તમને એક આ દાખલો તમને દેખાડી દીધી પણ બાકી જરૂર નથી કારણ કે ઈ બોર્ડમાં પૂછાતો જ નથી આ લેખ અને કોઈ દી પૂછ્યો નથી એટલે ઈ ટોપિક એને ઉડાડી દીધો છે એટલે તમે જાણો છો કે આપણે મોટા ભાગે કાઢી નાખ્યું છે તો આખું પ્રકરણ નથી કાઢી નાખ્યું સાહેબ એના એવા મુદ્દા કાઢ્યા છે કે જે બોર્ડમાં એ લોકો પૂછતા નહોતા એટલે ખોટે ખોટું બાળકોને અભ્યાસ કરાવવો પડતો હતો એટલે એ ટોપિક એ પ્રમાણે એને ઉડાડી દીધે છે વિદ્યાર્થી મિત્રો હજી મારું એક આની ઉપર એવું સંશોધન કાર્ય ચાલુ છે એની તમને વાત કરી દઉં કે સંશોધન કાર્ય એવું છે કે હું એક એવી રીતે આખું પેપર બનાવવા માંગુ છું મતલબ કે કયો પ્રશ્નો છે એ કયા પ્રકરણમાંથી પૂછાવાનો છે અને ઈ પ્રશ્ન માટે તમે ટેક્સના કયા કયા પ્રશ્નો તૈયાર કરશો ફરી બોલું છું ટેક્સના કયા કયા પ્રશ્નો તૈયાર કરશો એવો એક મારે આખો ટોપિક બનાવવું છે જેથી બાળકોને ખબર પડી જાય ટેક્સ માંથી એને એટલા જ આ પ્રશ્નોમાં એમસીક્યુ છે તો એને એટલા જ તૈયાર કરવાના છે વીએસ ક્યુ છે તો એટલા તૈયાર કરવાના છે સેક્શન સીની અંદર એકવીસમાં નંબરનો દાખલો પૂછાવાનો છે સોરી એકત્રીસ નંબરનો દાખલો પૂછાવાનો છે તો એકત્રીસ નંબરમાં એને કયા પ્રશ્નો તૈયાર કરવા જોઈએ એટલે એ એને ખબર પડે અને પાછા કયા પ્રશ્નો એને ન તૈયાર કરવા જોઈએ કયા નીકળી ગયા છે એની ખાસ ખબર હોવી જોઈએ એટલે એવું એક મહેનત કરીને હું તૈયાર કરું છું ટૂંક સમયમાં તૈયાર થશે એટલે એને તમને હાર્ડ કોપી મળી જશે તો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો ભાગ એક અને એની અંદર આપણું સામાયિક શ્રેણી પ્રકરણનો અભ્યાસ કરીશું આપણે તો જોઈએ કઈ કઈ વસ્તુ છે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ અને અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષે બાદ કરેલા મુદ્દાઓ તો જોઈએ સામાયિક શ્રેણીમાં પ્રસ્તાવના અર્થ મહત્વ વ્યાખ્યાના ઉપયોગ સામાયિક શ્રેણીના ઘટકો સામાયિક શ્રેણી વલણ માપવાની રીતો પછીનું ન્યૂનતમ વર્ગોની રીતો બરાબર છે તો તમે વચ્ચેનો એક ટોપિક ગયો આલેખની રીત નીકળી ગઈ સાહેબ જુઓ તો ઓલામાંથી ગઈ એમ બધેથી આલેખની વર્ગોની રીત 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 આ છે બરોબર કમ્પ્લીટ પણ છે તમારી જાણકારી માટે કહી દઉં એ લોકોએ ચલિતની રીત રાખી છે પણ ચલિતમાંથી એણે એને ચાર વર્ષ કે માસની રીતને રીત ને ઉડાડી દીધી છે સાહેબ બરોબર ધ્યાન આપજો ચાલો હું તમને દેખાડી દઉં એટલે તમને ખબર પડે એક તો એને આલેખની રીત કાઢી નાખી

તો ભાગ બે ની અંદર સૌથી પહેલું ચેપ્ટર જે આપણે અત્યારે ચાલી રહ્યું છે અને એનું છે મારી અને તમારી સંભાવના તો શરૂઆત કરીએ સંભાવનાની અંદર કયા કયા ટૉપિક રાખ્યા છે અને કયા કયા ટોપિક ઉડાડી દીધા છે અને આ ચેપ્ટર આપણે ચાલે છે છતાં આની ચર્ચા કરીએ આની પછીના જે પ્રકરણ છે વિદ્યાર્થી મિત્રો એની હું ચર્ચા તમને લિમિટેડ એડિશનની અંદર કરવાનો છું કારણ કે એ ટોપિક હાલે પછી જ તમને સમજાય કે ઠેક ઓલા સાહેબે કીધું કે એ આલે આખલા એને કાઢી નાખ્યા

અશક્ય ઘટના અને વિશિષ્ટ ઘટના એટલે થિયરિકલ બધા ટોપિક્સ અંદર આવી ગઈ છે પછી સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા બી ઓફ એ ઇઝ ઇકોલ ટુ એમ ઓપોન પ્રશિષ્ટ વ્યાખ્યાવાળી વાતો છે અને પછી આવે છે સંભાવનાનો સરવાળાનો નિયમ તમે મારા સાહેબ સંભાવનાના મોટા ભાગના વિ વિડીયો જોઈ નાખ્યા છે એમાં એમાં જેટલા થિયરિકલ ટૉપિક્સ છે એ બધા તમે જોયા છે અને મેં થિયરિકલ ટોપિકના વિડીયો રિવિઝન માટે પણ મેં વચ્ચે દાખલાની વચ્ચે પણ મૂકેલા કારણ કે એમાં મારે સરસ મજાના બે ઉદ્દેશો પાર પડતા દેખતો તો તમારે ત્યારે ટેસ્ટ ચાલતી હતી અને બીજા નંબરની વાત એ છે કે તમારે ખોટા દાખલા ગણવાની અંદર સમયનો વેડફાય અને દાખલાઓની બદલે ટેસ્ટની તૈયારી કરી શકો અને મારે એ ટોપિકની અંદર દાખલાઓ માટે થિયરી ઉપયોગી હતી એટલે વચ્ચે મેં થિયરીના વિડીયો મૂકેલા આપ જોયા છો તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કઈ વસ્તુ કાઢી નાખી છે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી આપણે પહોંચ્યા છીએ એટલે કે તમને ખબર છે કે હું અત્યારે ભણાવું છું સંભાવનાનો સરવાળાનો નિયમ બરાબર નિવારક અનિવારક ઘટના બે ઘટના ત્રણ ઘટના માટે આપણે આ બધી વાતો જોઈ છે એટલે અહીંયા સુધીનો જ અભ્યાસક્રમ છે અને મારી પણ એવી ગણતરી છે કે આગામી એક લેક્ચર કે એક લેક્ચરની અંદર સંભાવના છ્યાસ છે જેટલું પૂછાવાનું છે એ બધા ટોપિક અહીંયા પૂર્ણ થવાના છે એટલે એ ત્રણેક વિડીયો લેક્ચર બનાવી અને હું સંભાવના અહીં પરિપૂર્ણ કરવા માગું છું બરોબર છે આમ સોરી પાંચ ચેપ્ટરમાં પહેલા ભાગના ચાર અને લક્ષ એમાં પૂરું જ કરાવ્યું છે પરંતુ હવે જે ટોપિક મહત્વનો છે બરોબર છે જે પૂછાવાનો છે એનો જ હું અભ્યાસ કરાવવાનો છું જેથી કરીને બાળકોને વધારે અઘરું ભણી અને જે નથી પૂછાવાનું એની અંદર સમય વેડફાય નહીં કારણ કે હવે આપણો સમય થોડો કિંમતી થતો જાય છે કારણ કે મે મહિનો હવે નજીક આવે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું કયા મુદ્દાઓ કાઢી નાખ્યા છે તો એક પોઈન્ટ પાંચ પછીનો તમામ ટોપિક શરતી સંભાવનાનો ગુણાકારનો નિયમ શરતી સંભાવના નિરપેક્ષ ઘટના સંભાવનાનો ગુણાકારનો નિયમ પુરવણી સહિત પુરવણી રહિતની પસંદગી સંભાવનાની આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા આ તમામ ટોપિક એને ઉડાડી દીધા છે એટલે આ ટોપિકની અંદરથી કોઈ વસ્તુના દાખલા પૂછાવાના નથી એટલે તમારે એ કોઈ તૈયાર કરવાની જરૂર રહેતી નથી હું અહીંયા સંભાવનાનો સરવાળનો નિયમ સુધીનો ટોપિક ભણાવી દઉં આ ઉપરાંત હું દર વર્ષે જે છેલ્લે કરાવું છું ક્રમચયવાળા દાખલા એ કરાવી દઉં ટૂંકા દાખલા રાઉન્ડ નંબર એક કરાવી દઉં એટલે ઈ કામ ત્યાં પરિપૂર્ણ થાય જેથી કરીને આપણને મુશ્કેલી પડે નહીં રેડી છે તો સંભાળનો ટોપિક અહીંયા સુધી છે વિદ્યાર્થી મિત્રો હું આની પૂર્વ સમજ આ જ લેકચરમાં અહીંયા સુધી રાખવા માગું છું અને પછી ના જેટલા પ્રકરણ છે એની સમજૂતી હા એક પ્રકરણ છે એની સમજૂતી હું અત્યારે આપી દઉં છું લક્ષની બરાબર છે કારણ કે પ્રામાણ્ય વિતરણ અને દ્વિપદી સંભાવના વિતરણ અને વિકલન આ ત્રણ ટોપિક આપણે બાકી છે એ જ્યારે ચાલશે ત્યારે એની સમજ આપીશ કરીશું તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રકરણ નંબર આઠ અને છેલ્લે બીજું ચેપ્ટર લક્ષ તો લક્ષની વાત કરીએ આપણે તો અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓની વાત કરીએ

ખરેખર ચાર માર્કના દાખલા પૂછ્યા હતા હોય છે આની અંદર અને એમાં કોષ્ટકની રીત એટલે આપને યાદ કરાવી દો કયું કોષ્ટકની રીતે સૌથી પહેલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની અંદર જોજો સાહેબ છે દાખલાઓ છે કે તમને ખબર હોય કે એક્સ લખવાનો એફ ઓફ એક્સ લખવાનો એક્સ લખવાનો એફ ઓફ એક્સ લખવાનો પછી જે આ ડાબી બાજુ હોય જીરો પોઈન્ટ એક જીરો પોઈન્ટ જીરો એક જીરો પોઈન્ટ જીરો જીરો એક અને જીરો ટ્રિપલ જીરો એક ડાબી બાજુ બાદ કરવાનું જમણી બાજુ ઉમેરવાનું અને પછી એફ ઓફ એક્સ એ પ્રમાણે કિંમત મૂકીને કરવાનું આ આખો દાખલો કાઢી નાખ્યો છે એટલે એક તો ચાર પોઈન્ટ બે વયોગ્યું છે અને સ્વાધ્યાયની અંદર ચારની અંદર જે દાખલા હતા કોષ્ટકની રીતના એ પણ ઉડી ગયા છે બીજી વસ્તુ

દાખલાઓ છે કે જે એને સ્વરૂપના છે એ એને ઉડાડી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આમાં વધ્યું હું તો આણે ઉડાવી દીધા પછી વધ્યું હું એ સારું વિચારવા જેવું છે કે નહીં હા તો વધ્યું શું તો કે સાહેબ માનાક સ્વરૂપે લખું સામીપ્ય સ્વરૂપે લખું અને સાદા દાખલા વધ્યા સાદા દાખલા એટલે કેવા દાખલા સાહેબ કે જેની અંદર પહેલાં તમને રકમ આપી હોય લિમિટેન્સ ટુ ટુ કરીને પછી આ બાજુ આપ્યું હોય ઉપર અને નીચે અંશ છેદ હોય ત્રણની ની ની રીતે તમારે એને અવયવ પાડવાના અવયવ પાડ્યા પછી એમાં સમાન વસ્તુ ઉડાડી દો અને તમને ખબર જ છે કઈ વસ્તુ ઉડે યાદ કરો યાદ કરો સેજ કે જે લિમિટ એક્સ ટેન્સ ટુ કરીને આપ્યું હોય એની વિરોધી સંખ્યા ઉડી જાય ઉડી જાય પછી જે વસ્તુ વધે એની અંદર એક્સ જેને ફોલો કરતું હોય એક્સ ટેન્સ ટુ હોય એ એની કિંમત મૂકો છેદ ઉડાડો લાવો છો આપ આવા દાખલા વધ્યા છે અને એ બહુ સિલેક્ટેડ છે બરાબર છે એટલે એ દાખલાઓની અંદર આપણે પૂછાવાના છે એની આપણે તૈયારી કરીશું ઓકે છે રેડી છે આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકરણ બાકી છે એની પણ હું સમજુ ત્યાંની પછીના વિડીયો લેક્ચરમાં આપી જ પરંતુ બોર્ડે મોકલેલી નવી પેપર સ્ટાઇલ આપણે જોઈ લઈએ બરોબર છે તો પેપર સ્ટાઇલનું પરિરૂપ જોઈએ બરોબર છે અને કેવી રીતે ગણવાનું છે શું છે એ પહેલી વાત તો એ છે કે ચોખવટ કરીને કહે છે કે શૈક્ષણિક સત્ર બે અને એકવીસ માટે જ છે ધોરણ બાર આંખડા શાસ્ત્ર એકસો પાંત્રીસનું કોડ નંબર વાર્ષિક પરીક્ષા જે બોર્ડ લેવાની છે અને આ પ્રશ્નપત્રનું પરિરૂપ સો માર્કનું પેપર હશે અને એ ત્રણ કલાકની અંદર લેવામાં આવશે આ પરિરૂપ વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રાશ પાસિકો મોડેટર્સ માર્ગદર્શન માટે છે જે તે વિષયના પ્રાશ્નિક તેમજ મોડેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે આ આખું આટલું બધું અઘરા શબ્દો લખ્યા છે કે જે બોર્ડના પેપર ચેક કરવાવાળા છે વિદ્યાર્થીઓ છે શિક્ષકો છે પેપર સેટ કરવાવાળા હોય મોનરેટર્સ હોય પેપર જોવાવાળા હોય પ્રશ્ પ્રાશિકો એટલે પ્રશ્નો પૂછવાવાળા હોય પેપર કાઢવાવાળા હોય આ બધાએ આની અંદર આ નીચે જે આપ્યું છે પ્રશ્નપત્ર એની સંરચના ની બાબતમાં ફેર કરવાની છૂટ રહેશે એટલે ઈ એમ ચોખવટ કરીને કહે છે કે આમાં આ જે લખ્યું છે એ પ્રમાણે એના માર્ક પ્રમાણે એની અંદર પ્રશ્નો આડાઅવળા પૂછવાની એને છૂટ છે પ્રશ્નની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ છે ગુણ હેતુઓ જ્ઞાન સમજનું ઉપયોજન તો ગુણ છે એ જોઈએ તો જ્ઞાનના વીસ છે સમજણ શક્તિના વીસ છે ઉપ આયોજનના ચોવીસ છે સંયોજન વિશ્લેષણના વીસ છે અનુમાન અને મૂલ્યાંકનના સોળ છે અને કુલ ગુણ સો છે આ રીતે હોય છે હેતુઓ પ્રમાણે આજે આપને ભણાવવાનો કઈ ઉદ્દેશ હોય છે એ ઉદ્દેશ પ્રમાણે જ્ઞાન મેળવવાનો ઉદ્દેશ વીસ છે સમજણ મેળવવાનો વીસ છે ઉપાયોજન અને સંયોજન વિશ્લેષણના વીસ વીસ 24 અને વીસ છે અનુમાન અને મૂલ્યાંકન કરવાનો ઉદ્દેશ સોળ છે આ જ પ્રમાણેની ટકાવારી છે એમ સો ગુણને અંદર આ પેપર આયોજન કરવામાં આવશે કુલ ગુણ સો રહેશે પ્રશ્નોના પ્રમાણે આપણે જોઈએ આ ટોપિક ઘણા બધાને નથી આવતો એકાદ બે વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં આવ્યા જ્યારે આવો વસ્તુ લઈને આવ્યા અને મને કરી હતી એટલે મેં કીધું વિડીયો જલ્દી બનાવીને મૂકી દઈશ તો એની માટેનો જવાબ છે હેતુલક્ષી પ્રશ્નો બરોબર જે સુધારો કર્યો છે બોર્ડે એવા પંદર પ્રશ્ન પૂછાવાના છે જોવાના છે એમાં કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી વિકલ્પ વિનાય પંદર છે ને વિકલ્પ વિકલ્પ સાથે પંદર જોય એટલે ટોટલ પંદર એમાં કોઈ વિકલ્પ છે જ નહીં બરોબર છે પછીનું અતિ ટૂંક પ્રશ્નો જવાબ ઈ પંદર પૂછાવાના છે એમાં જનરલ વિકલ્પ સાથે પણ એસે છે શોર્ટ પ્રશ્ન છે એટલે આની અંદર કયા કયાનો સમાવેશ થાય પેલા તમને એ ચોખવટ દો બરોબર છે કયા કયાનો સમાવેશ થાય પ્રશ્ન નંબર સેક્શન નંબર સી અને ડી નો સમાવેશ આમાં થાય શોર્ટ દાખલા પૂછાવાના છે બધાથી પંદર પૂછાવાના છે એટલે એનો અર્થ તમારે ગણવાના પંદર છે એમાં વિકલ્પ આપવામાં આવશે કે નીચેનામાંથી માંથી માંથી તમે ત્રણ ગણો કે આઠ માંથી છ ગણો

તો કે લાંબા પ્રશ્નની અંદર આ રીતે સાત પ્રશ્નો પૂછાવાના છે જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે અગિયાર પ્રશ્નો પૂછાવાના છે અને એની અંદરથી તમારે સાત પ્રશ્નો છે એટેન્ડ કરવાના હોય છે એમાં પાંચ તમારે ચાર પ્રશ્નો છે એ તમારા ઓપ્શનમાં નીકળી જાય છે તો પંદર પંદર આડત્રીસ અને બત્રીસ એમ મળી અને કુલ સો માર્કનું આખા પેપરની અંદર ત્રેસઠ પ્રશ્નો પૂછ્યા છે ફરીવાર બોલું છું ત્રેસઠ પ્રશ્નો પૂછ્યા છે જેમાંથી તમારે બાવન પ્રશ્નો એટેન્ડ કરવાના છે ક્લિયર છે અને સો માર્ક હશે રેડી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પછીના લેક્ચરની અંદર હું પેપર સ્ટાઇલ સમજાવીશ પ્રશ્નો સમજાવીશ અને બાકીના પ્રકરણ વિશે માહિતી આપીશ તો આવતા લેક્ચરમાં ફરી મળીશું